લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. ગુજરાતથી રાજસ્થાન જનારા પ્રવાસીઓમાં 60-65% ઘટાડો. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને અન્ય રાજ્યોમાંથી રાજસ્થાન જનારા મુસાફરો માટે રાજસ્થાન સરકારે RT-PCR ટેસ્ટને ફરજિયાત કર્યો છે, જેના કારણે હોળી ધૂળેટીની આ તહેવાર દરમિયાન ગુજરાતમાંથી રાજસ્થાન જનારા પ્રવાસીઓની સંખ્યા ઘટીને 60-65% જેટલી થઈ ગઈ છે. રાજસ્થાન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ 25 માર્ચથી અન્ય રાજ્યોમાંથી આવનારાઓને રાજસ્થાનમાં પ્રવેશ અગાઉ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ 72 કલાકથી વધુ જૂનો હશે તો પણ માન્ય નહીં ગણવામાં આવે. આ ઉપરાંત અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સગવારા, કુશલગઢ એમ 8 સ્થળોમાં રાત્રે 11 થી સવારે 5 વાગે સુધીનો કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે આ વખતે ચોથો શનિવાર, રવિવાર, હોળી અને સોમવારે ધૂળેટી એમ સળંગ 3 દિવસની રજા આવતી હોવાથી ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે જશે તેવી ટ્રાવેલ કંપનીઓને પણ આશા હતી, પરંતુ કોરોનાના વધતા જતા કેસ અને ફરજિયાત RT-PCR ટેસ્ટને કારણે રાજસ્થાન જનારાઓ માટે અગાઉથી બુકિંગ કરાવ્યા હતા તે પણ કેન્સલ લોકો કરાવી રહ્યા છે. આ ઉપરાંત જેમનું વતન રાજસ્થાન છે તેઓ પણ ગુજરાતમાં કામ કરવા આવતા હોય છે તેવા લોકોનું પ્રમાણ પણ ખૂબ વધારે છે, ત્યારે આ ટેસ્ટનો ફરજિયાતનો નિયમ બાદ તેઓ પણ હવે હોળી મનાવવા માટે રાજસ્થાન જવાનું ટાળી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓમાં 60-70% ઘટાડો નોંધાયો છે. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ આપો રજા. નમસ્કાર.